नमस्ते कलरो मॉडर्न स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण 4 आजनो आपनो विषय छे गणित, एमा प्रकरण नंबर 13 खेतर अने तेनी फरते वाड। आपणे गया वीडियो में पेज नंबर 88 સુધી જોઈ ગયા, હવે આવે છે પેજ નંબર 89। એમાં પ્રશ્ન નંબર 18 નીચેના દાખલા ગણો। એમાં પહેલો દાખલો છે 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો। હવે આપણે હું તમને શીખું લંબચોરસ કીધું છે તો પહેલા આપણે એક લંબચોરસ દોરી દઈએ। હવે 50 સેમી લાંબા કીધા છે એટલે આ કેટલા થાય 50 સેમી અને 20 સેમી પહોળા એટલે અહીંયા 20 સેમી। હવે લંબચોરસ હોય એનો આપણે શરૂઆતમાં શીખી ગયા સામસામેનો બાજુ બાજુનો માપ કેવા હોય સરખાવો હોય એટલે અહીંયા 50 છે તો અહીંયા પણ કેટલા હોય 50 અને અહીંયા 20 છે તો અહીંયા પણ કેટલા હોય 20। લંબચોરસની સામસામેની બાજુના માપ કેવા હોય સરખાવો હોય ને તો આપણે એમ લખવાનું છે લાંબાઈ એટલે કે લંબાઈ બરાબર 50 અને પહોળાઈ કેટલી છે 20 સેમી પહોળાઈ અને શું કહેવાય પહોળાઈ। હવે 50 એક છે એવી બે અને લંબાઈ 20 એક અને એવી બીજી એટલે બેને ગુણ્યા બે 50 ગુણ્યા બે 100 50 દુ 100 થાય ને અને 20 ગુણ્યા બે કરો એટલે કેટલા થાય 40। હવે 100 વત્તા 40નો સરવાળો કરવે એટલે કેટલો આવે 140 સેમી। તો આ ટેબલની સીમાનું માપ કેટલું થયું 140 સેમી। અહીંયા બે વડે શા માટે ગુણ્યું કારણ કે સામસામેની બાજુ સરખું એટલે 1 50 છે તો સામેનું 50 એટલે 50 ગુણ્યા 2 આ બાજુનું 1 20 છે એટલે સામેનું પણ 20 એટલે 20 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવ્યો 140 સેમી। તો એ લખવાનું ટેબલની સીમાનું માપ 140 સેમી થાય। હવે એની પછી બીજો દાખલો 64 મીટર લાંબા અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે। હવે અહીંયા શું છે આમાં પણ લંબચોરસ છે તો અહીંયા આપણે સાઈડમાં લંબચોરસ દોરીએ। હવે એમાં 64 મીટર લાંબા એટલે અહીંયા 64 અને 36 મીટર પહોળા લંબચોરસ ખેતરની સીમા માટે। હવે પહેલાં આપણે આટલું યાદ રાખીએ તો હવે આ બેનું પહેલાં આપણે સીમાનું માપ શોધી લઈએ તો એમાં પણ એવી રીતે કરવાનું શું કરવાનું ગુણ્યા 2 તો પહેલાં જોવાનું લંબાઈ બરાબર કેટલી છે 64 પછી એની પહોળાઈ કેટલી છે પહોળાઈ બરાબર 36। હવે સામસામેનું માપ સરખું હોય એટલે બે વડે શું કરવાનું ગુણવાનું હવે 64 ગુણ્યા 2 કરશો તો જવાબ આવશે 128 અને 36 ગુણ્યા 2નો જવાબ કેટલો આવશે 32। હવે સીમાનું માપ શોધવું છે તો આ બંનેનો આપણે શું કરવાનું સરવાળો તો સરવાળો 8 વત્તા 2 કેટલા થશે 10 7 વત્તા 2 વત્તા 1 તો 7 8 9 ને 10 અહીંયા પણ 0 બધી 1 1 ને 1 2 તો એની સીમાનું માપ કેટલું થાય 200 સેમી। જો તમે આવી રીતે ગણો તો એ 200 સેમી આવે આ બધા દાખલામાં અને 36 64 છે અને સામે આવી રીતે આમ લખો અને આમ કરો 36 વત્તા 64 વત્તા 36 વત્તા 64 આ બધાનો સરવાળો કરો તો પણ 200 સેમી આવે પણ મેં અત્યારે આવી રીતે શીખવો છે એટલે તમારે આવી રીતે કરવાનો પણ આ બધા દાખલામાં એવી રીતે પણ આવી શકે। હવે શું છે માટે 4 હરોળવાળી કાંટાળા તારની વાડ કરવાની છે એટલે આ 200 સેમી પરિમિતિ છે અને પરિમિતિ કેટલી થાય 200 સેમી થાય તો એને એક નહીં એવી રીતે કેટલી વાર તાર કરવા છે 4 વાર એટલે આપણે 1 વાર 200 2 વાર 200 3 વાર 200 એવી રીતે આપણે 4 વાર 200 કરવા એના કરતાં 200 ગુણ્યા સીધા 4 કરીએ તો પણ જવાબ આવી જાય ને તો 0 0 અને 4 2 8 કેટલા આવ્યો 800 મીટર ને આવી રીતે કરો તો 1 2 3 4 5 6 7 8 આવી ગયા આમાં પણ 800 પરંતુ આમાં 4 વાર કીધી છે એટલે સીધા આપણને નાની રકમ હતી એટલે 800 આવ્યા પણ એને બદલે આપણે 10 વાર કીધી હોય તો 200 વત્તા 200 વત્તા 200 એવી રીતે 10 વાર કરવા બેસાય ન બેસાય તો એની બદલે 200 ગુણ્યા આપણે 10 કરી નખાય આમાં જવાબ કેટલો આવ્યો 800 મીટર। તો કાંટા 4 હરોળવાળી કાંટાળી તાળ કર તાર વાડ કરવા 800 મીટર તાર જોઈશે। હવે આવે છે દાખલા નંબર 3 50 મીટર ચોરસ બગીચાની સીમા માટે 3 હરોળવાળી કાંટાળ। હવે ચોરસ છે તો અહીંયા દોરો કેવો ચોરસ અને ચોરસની એક બાજુનું 50 તો બધી બાજુનું માપ કેવું હોય 50 50 સેમી હોય ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય સરખા તો આમાં ચોરસની ચારેય બાજુનું છે એટલે 4 બાજુ હોય એટલે કેટલા 4 આમાં 2 2 બાજુના સરખા હતા લંબચોરસ હતા એટલે આપણે 2 2 વેળ્યા અને 50ની ચારેય બાજુ એટલે 50 ગુણ્યા 4 તો કેટલા આવે જવાબ 200 મીટર। હવે આમાં એને કેટલી વાર તાર ફરતો તાર કરવાની વાર લાઈન કરવાની છે 3 એટલે 200 ગુણ્યા 3 0 0 અને 3 2 6 તો કેટલા મીટર થાય 600 મીટર કેટલા મીટર તાર જોઈએ 600 મીટર તાર જોઈએ અને જો 200 વત્તા 200 વત્તા 200 3 વાર કરીએ તો પણ 600 આવે પણ એના કરતાં આપણે 200 ગુણ્યા 3 1 જ વાર કરી નાખવા।
હવે આવે છે દાખલા નંબર ચોથો. બેલાએ 20 મીટર દોરીનો રોલ ખરીદ્યો. તેણે તેમાંથી 1 મીટર 5 સેમી લંબાઈ અને 75 સેમી પહોંચાઈવાળા 5 લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા. હવે પહેલાં આપણે આમાં શું કરવાનું છે, એક લંબચોરસ બનાવે. હવે 1 મીટર 5 સેમી લંબાઈ એટલે 1 મીટર 5 સેમી અને 75 સેમી પહોળાઈ એટલે અહીંયા ખાલી આવશે 75 સેમી આવશે. તો આને 1 મીટર છે તો સામે પણ 1 મીટર 5 સેમી હોય, લંબચોરસ છે એટલે અહીંયા 75 સેમી છે તો અહીંયા પણ 75 સેમી. હવે કરવાનું મીટર અને સેમી આપણે દાખલા ગણા એવી રીતે મીટર અને સેમી. મીટરના ખાનામાં કેટલા છે 1, સેમી કેટલા છે 5. હવે મીટર પાછા પહોળાઈ કેટલી છે 75 સેમી, તો 75 ના 75 અને સામેના મીટર પણ 5 5 છે અને અહીંયા પણ 75 ના 75. હવે ક્યાંય ન હોય તો ત્યાં શું 0 0. આ બધાનો શું કરવાનો, સરવાળો કરવાનો. તો 5 5 5 5 5 એ તો 5 10 15 ને 20, તો 20 નો મીંડો નીચે વધી ઉપર. હવે 7 ને 7 14 અને 15 અને 16, તો કેટલા 16નો છગડો નીચે અને એકડો ક્યાં આવે ઉપર. હવે 1 2 ને 3, તો અહીંયા કેટલા આવ્યા 3. તો હવે અહીંયા કેટલો આવ્યું 3 મીટર અને 60 સેમી, તો જવાબ કેટલો આવ્યો આનો 3 મીટર 60 સેમી. હવે એવા એને કેટલા છે 5 ટેબલ ક્લોથ એટલે આમાં પણ ગુણાકાર કરવો પડશે 3 મીટર 60 સેમી × 5. આવો ગુણાકાર મેં શીખવાડ્યો હતો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0. 6 5 30, 30નું મીંડું વધી ઉપર. હવે અહીંયા આ સંખ્યાનો ગુણાકાર પૂરો થઈ ગયો, અહીંયા 8 છે, તો અહીંયા પણ શું કરવાનું, ટપકું કરવાનું. શા માટે, આપણને યાદ રહે કે આ મીટર છે ને આ બાજુનો ભાગ સેમી છે. હવે 5 3 15, 15માં 3 ઉમેરવી તો 16 17 ને 18, તો જવાબ કેટલા આવ્યા 18 મીટર. અને 0 0 સેમી એટલે કાંઈ કહેવાય નહીં, એટલે કેટલા આવ્યું 18 મીટર. હવે એની પછી જોઈએ, હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી અને 18 મીટર દોરી જોશે. 5 ટેબલ ક્લોથ બનાવવા હોય તો એને 18 મીટર દોરી જોઈશે અને એ કેટલા મીટર દોરી લઈને આવ્યો છે 20 મીટર. તો આપણે 20માંથી 18 બાદ કરવા પડશે, તો 20માંથી 18 બાદ કરીએ તો કેટલા વધે 2. તો એની પાસે કેટલા મીટર દોરી બાકી રહી 2 મીટર. શા માટે બાદ કરી, કારણ કે આપણને દોરી આપેલ લઈને આવેલો છે પરંતુ એને જરૂર 18 મીટરની છે, એટલે આપણે જેટલી લઈને આવ્યું હોય એમાંથી જરૂર હોય એટલી બાદ કરીએ એટલે પછી જે જવાબ આવે એટલી દોરી બાકી રહી. હવે એની પછી આવે છે પેજ નંબર 90 ઉપર, ચાલો ગૃહ કાર્ય કરીએ માં પ્રશ્ન નંબર 1, નીચેના ખેતરની સીમાનું માપ શોધો અને લખવું. આપણે જોયું તો આ બધાનું શું કરવાનું, આમાં સરવાળો કરવાનો અને સીમાનું માપ લખવાનું છે. તો આ બધાનો સરવાળો કરીએ, 10 ને 8 18, 18 ને 2 19, 20, 21 22 23 24 25 26, 27 28 29, 30 31 32 33, 33 ને 10 કેટલા થાય 43. તો આનો જવાબ કેટલો આવશે 43 મીટર. પાછળ એકમ મીટર છે એટલે અહીંયા લખવાનું મીટર. હવે 10 મીટર 10 મીટર ને 13 મીટર, તો 10 ને 10 20 અને 20માં 13 ઉમેરીએ તો કેટલા થાય 20 પછી 21 22 23 24 25 26 27 28 29 30 31 32 અને 33. તો આમાં કેવા આવે 33 મીટર. આવી રીતે સીધો કરવો હોય તો ભલે અને આવી રીતે આમ સરવાળો કરીએ તો પણ ચાલે. હવે એની પછીનો ત્રીજો, 5 મીટર 5 મીટર 6 મીટર 9 મીટર ને 6 મીટર, તો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ને 31, અહીં જવાબ કેટલો આવે 31 મીટર. એની પછી ચોથો, 15 મીટર 15 મીટર 5 મીટર 5 મીટર 5 મીટર ને 5 મીટર, તો અહીંયા 15 ને 15 30, 30 ને 5 35, 35 ને 5 40, 40 ને 5 45 અને 45 ને 5 50, તો અહીંયા કેટલા મીટર આવે 50 મીટર. હવે એની પછી પાંચમું, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 32, તો અહીંયા કેટલા આવશે 32 મીટર. સીમાનું માપ શોધવાનું કે એટલે બધી બાજુનું આપણે શું કરી દેવાનું, સરવાળો કરી દેવાનો. હવે આવે છે પેજ નંબર 91 ઉપર છઠ્ઠો, એમાં પણ 8 વત્તા 6 વત્તા 8 વત્તા 6 8 વત્તા 6 8 ને 13 8 ને 8 16 17 18 19 20 21 22 પછી 13 એટલે 23 24 25 26 27 28 29 30 32 33 34 અને 35. તો આમાં કેટલો જવાબ આવશે 35
મીટર એની પછી 7 9 15 4 17 તો 17 ને આને મોટી સંખ્યા છે તો આપણે આવી રીતે આમ કરી દેવાનું 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 તો 25 નો 5 નો નીચે વધ્યું પર 2 3 ને 4 તો અહીં કેટલા જવાબ આવ્યો 45 મીટર 9 મીટર 9 મીટર 9 તો 9 ગુણ્યા 4 કરી નાખો ચારે બાજુ 4 નો છે એટલે 9 4 36 આમાં સીધો જવાબ મળી જાય 36 મીટર આમાં 13 વત્તા 13 વત્તા 15 તો આમાં પણ મોટી મોટી સંખ્યા છે તો તમે આવી રીતે પણ કરી શકો નાની સંખ્યા હોય તો સીધા પણ કરી શકો તો 3 ને 3 6 6 પછી 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 19 નો નોડો નીચે વધીએ 1 2 3 ને 4 કેટલો આવ્યો 49 મીટર હવે એક સવાલ પૂછો છે અ કયા ખેતરની સીમાનું માપ સૌથી વધારે છે તો આ બધા ખેતરમાં સૌથી વધારે કઈ સીમાનું માપ થાય કે જેમાં મોટી સંખ્યા આવી હોય તેનું માપ વધારે થાય તો બધા ખેતર જો સૌથી મોટી સંખ્યા કઈ છે એમાં તો ચોથા નંબરનું જે ખેતર છે એ અને કેટલી છે એની 50 મીટર ત્યાં લખવાનું 50 મીટર ખેતર 4 નું માપ કેટલું તો કે 50 મીટર અને કયા ખેતરની સીમાનું માપ ઓછું છે તો જુઓ તો સૌથી નાનું ઓછું એટલે સૌથી નાની જે હોય એ હોય તો સૌથી નાની ખેતર કયું માપ શોધો તો કયું છે એમાં સૌથી નાના ખેતરનું માપ તો જે સૌથી નાની સંખ્યા હોય એ હોય તો સૌથી નાની કઈ છે એ ખેતર આમાં તો છે 31 મીટર એ બધાથી નાના છે એનાથી નાના છે નહીં તો એમાં જવાબ શું આવશે ખેતર 3 અને કેટલું છે 31 મીટર તો હોમવર્કમાં હવે પેજ નંબર 89 90 અને 91 આ ત્રણેય પેજના ફોટા મોકલીશ એમાંથી જોઈને તમારે લખવાનું રહેશે આગળનું આપણે આવતા વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ